रामजन्मभूमि बाबरी मस्जिद विवाद पर कोर्टमां आज सुनावणी थई हती। मुस्लिम पक्षना वकील राजीव धवन द्वारा बंधारणीय पीठ अने जस्टिस यूयू सामे सवाल उभा करवामां आव्या हता, त्यारे आ केसनी सुनावणी 29 जानुआरी सुधी टाळी देवामां आवी छे। राम जन्मभूमि बाबरी मस्जिद विवाद पर कोर्ट में सुनावणी थई हती। सुनावणी शुरू थता ज पांच जजनी बेंचे कह्युं हतुं आ केसनी आजे सुनावणी करवामां आवशे नहीं, मात्र टाइमलाइन ज नक्की करवामां आवशे। मुस्लिम पक्षना वकील राजीव धवन द्वारा बंधारणीय पीठ अने जस्टिस यूयू सामे सवाल उभा करवामां आव्या हता, त्यार पछी हवे आ केसनी सुनावणी 29 जानुआरी सुधी टाळी देवामां आवी छे। चीफ जस्टिस रंजन गोगोईએ કહ્યું હતું, આજે અમે આ કેસ વિશે સુનાવણી નહીં કરીએ, પરંતુ માત્ર તેની સમય મર્યાદા નક્કી કરીશું। હવે પાંચ જજની બેચમાં જસ્ટિસ યુયુ લલિત સામેલ નહીં થાય અને નવી બેચનું ગઠન કરવામાં આવશે। જસ્ટિસ યુયુ લલિતે પણ તેમને આ કેસથી દૂર રાખવાની માંગણી કરી છે। આ કેસ સાથે જોડાયેલા 18,836 પેજના દસ્તાવેજ છે, જ્યારે હાઈકોર્ટનો નિર્ણય 4,304 પેજનો છે। જે મૂળ દસ્તાવેજ છે તે અરબી, ફ્રાન્સ, સંસ્કૃત, ઉર્દુ અને ગુરમુખીમાં લખેલા છે। વકીલોએ કહ્યું કે ટ્રાન્સલેશનની પુષ્ટિ થવી જોઈએ। પહેલા આ કેસમાં સુનાવણી પૂર્વ ચીફ જસ્ટિસ દીપક મિશ્રાની આગેવાનીવાળી 3 સભ્યોની બેચ દ્વારા કરવામાં આવતો હતો। 2 ઓક્ટોબરે તેમના નિવૃત્ત થયા પછી આ કેસને ચીફ જસ્ટિસ રંજન ગોગોઈના આગેવાનીવાળી 2 સભ્યોની બેંચને સૂચિત કરવામાં આવ્યો હતો। આ બેંચને 4 જાન્યુઆરીએ કેસની સુનાવણીની તારીખ 10 જાન્યુઆરી નક્કી કરી અને મંગળવારે 8 જાન્યુઆરીએ આ કેસની સુનાવણી માટે 5 જજની બેંચ નક્કી કરવામાં આવી હતી। લોકસભા ચૂંટણી નજીક હોવાના કારણે રાજકારણમાં રામ મંદિરનો મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે। અલ્હાબાદ કોર્ટની 3 સભ્યોની બેચે 30 સપ્ટેમ્બર 2010 ના રોજ 2-1 બહુમતવાળા નિર્ણયમાં કહ્યું હતું કે 2.77 એકર જમીન સુન્ની વકફ બોર્ડ, નિર્મોહી અખાડા અને રામલલ્લા વચ્ચે સમાન રીતે વહેંચણી કરવાનો આદેશ આપ્યો હતો। સુપ્રીમ કોર્ટે ગયા વર્ષે 29 ઓક્ટોબરે કહ્યું હતું કે આ કેસ જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં યોગ્ય બેચની સામે રજૂ કરવામાં આવશે, જે તેની સુનાવણીનો ક્રમ નક્કી કરશે। ત્યાર પછી અખિલ ભારત હિન્દુ મહાસભાએ એક અરજી દાખલ કરીને સુનાવણીની તારીખ આગળ વધારવાની માંગણી કરી હતી, પરંતુ સુપ્રીમ કોર્ટ આવું કરવાની ના પાડી દીધી હતી। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ।